નમસ્કાર મિત્રો, હું વાળા ભાવના લોકસભાના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢથી અમારા રિપોર્ટર રેશમા સમા સાથે. જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડીના છેલ્લા 9 મહિનાથી ભાડા ચૂકવવામાં વિલંબ. આંગણવાડીના સમય પહેલાં જ બાળકોને આપવામાં આવે છે રજા. જૂનાગઢ મહાનગરપાલિકા તંત્ર દ્વારા એક તરફ વિકાસની ખૂબ મોટી વાતો કરવામાં આવી રહી છે, ત્યારે 179 આંગણવાડીમાંથી માત્ર 51 આંગણવાડી માટે મહાનગરપાલિકા દ્વારા પોતાના મકાન બનાવવામાં આવ્યા છે, જ્યારે 76 આંગણવાડી માટે હજુ સરકારના નિયત કરેલ ધારાધોરણ મુજબ આંગણવાડી માટે મકાન ભાડે પણ નથી અને 48 મકાન તંત્ર દ્વારા માસિક 4000 લેખે ભાડે તો રાખવામાં આવ્યા છે, પરંતુ ફક્ત જૂન 2022 એક જ મહિનાનું ભાડું ચૂકવવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 9 મહિનાથી ગ્રાન્ટમાં અભાવે ભાડા ચૂકવવામાં વિલંબ થયો છે, ત્યારે મકાન માલિકમાં ભારે રોષ હોવા છતાં નાના બાળકો માટે માનવીય અભિગમ દાખવી મકાન ખાલી કરાવતા ન હોવાથી વિગતો જોવા મળી છે. બીજી તરફ પોતાના મકાનમાં ચાલતા આંગણવાડી મકાનના વર્કર બહેનો બાળકોને વહેલા છોડી દેતા હોવાની પણ વિગત મળી છે. જોકે વર્કર બહેને અને અધિકારીઓ દ્વારા દોષનો ટોપલો વાલીઓ પર ઢોળી રહ્યા છે અને વાલીઓ જ વહેલા લઈ જાય છે તેમ જણાવ્યું છે. કુપોષણ મુક્ત ભારત માટે સરકારના અથાગ પ્રયત્ન હોવા છતાં ક્યાંકને ક્યાંક બેદરકાર કર્મચારીઓને કારણે આંગણવાડી કેન્દ્ર સરકારના નક્કી કરેલ પ્રોટોકોલ મુજબ નિયમિત ચાલતા ન હોવાના કિસ્સાઓ પ્રકાશનમાં આવી રહ્યા છે. મારું નામ દીપક પરમાર છે, સિંબાવાડીનો રહેવાસી છું અને આંગણવાડી મેં ભાડે આપેલી છે. જૂનના મહિનાથી ભાડે આપેલી છે. 9 મહિનાથી આ એક જ ભાડું આવ્યું છે, હજી લગી ભાડું આવ્યું નથી. અને આપણે ઓફિસમાં વારંવાર રજૂઆત કરીએ તો એક જ વસ્તુ કહે છે કે ગ્રાન્ટ નથી આવી અને મેપિંગ ચાલુ છે. તો એનું કીધી મેપિંગ પૂરું થાય એક આપણે જાણવાનું રહીએ અને હજી લગી ભાડું નથી આવ્યું, તો એનો જવાબ હું શા માટે તમે કોઈ એક્શન નથી લેતા? આપણે બાળકો માટે કે ભાઈ બાળકોનું ભવિષ્ય ન બગડે આપણે ખાલી કરાવીએ, તો એ હેરાન થાય. એ હિસાબે આપણે ભલે રહ્યું એમનું મકાન ભાડા પણ ઉદ્દેશ શું કે બાળકોનું ભવિષ્યમાં એને કંઈ તકલીફ ન પડે. જોતા રહો લોકસભાના ન્યૂઝ, ફરી મળીશું નવા સમાચાર સાથે.